જંબુસરના કાવી કંબોઈ ખાતે આવેલ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ ભક્તોની હાજરી જોવા મળી હતી. જોકે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દર્શનના લાહવો લોકોએ લીધો હતો. દેવાધિદેવ મહાદેવ એટલે સમગ્ર વિશ્વના ઉદ્ધારક. ઓમકારના ઉચ્ચારથી જીવને સુખ શાંતિ મળે છે. સંસારના સમગ્ર જીવોના કલ્યાણ કરનાર સદાશિવની મહિમા અપરંપાર છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ ગામ ખાતે આવેલ દરિયામાં સ્તંભેશ્વર મહાદેવને અભિષેક કરવા દરિયાલાલ દરરોજ બે વખત આવે છે. શિવપુત્ર કાર્તિકેય સ્વામીએ સ્થાપેલા આ તીર્થને પ્રાચીન ગ્રંથોમાં સ્તંભેશ્વર મહાદેવનું નામ આપવામાં આવ્યું છે. આ શિવલિંગની અમાસ અને પૂનમના દિવસે ભાવપૂર્વક પૂજા અર્ચના અભિષેક કરવામાં આવે તો સર્વ પાપ દૂર થાય છે. આ સ્થળે પિતૃ તર્પણ અને શ્રદ્ધા કરનારને ગયા સ્થળે કરેલા શ્રદ્ધાનો પુણ્ય મળે છે. મહીસાગર સંગમ તીર્થ શનિવારના અમાસે એકવાર યાત્રા કરનારને પ્રભાસની 10 વખત, પુષ્કરથી 7 અને પ્રયોગથી 8 વખતની યાત્રાનું ફળ મળે છે. ભરતી આવે ત્યારે દરિયાના સમયે જતા શિવલિંગને નિહાળવાનો અલૌકિક આનંદ થાય છે. સ્કંદ પુરાણમાં આ તીર્થનો વિસ્તૃત ઉલ્લેખ છે. માત્ર બિલીપત્રથી પણ રાજી થનાર શિવસંપુ દરેકની ઈચ્છા પૂર્ણ કરે છે એવી માન્યતા છે. વર્ષો સુધી ગુપ્ત ક્ષેત્રે રહેલા આ સ્થળને સ્વામી વિદ્યાનંદજીના અથાગ પ્રયત્નોથી વિસ્તારમાં આવ્યું છે. આજથી શ્રાવણ માસ શરૂ થયો છે. ભોળેનાથને રીઝવવાના પવિત્ર માસની શરૂઆત હોય. પ્રતિ વર્ષે કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે મોટી સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડતું હોય છે. પરંતુ હાલમાં કોરોના વાયરસની પરિસ્થિતિને લઈને કોરોનાની અસર જોવા મળી રહી છે. કોરોનાની મહામારીના પગલે શિવ ભક્તોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. કંબોઈ તીર્થ ક્ષેત્રે કાવી PSI JN ભરવાડ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને દર્શનાર્થે આવતા ભાવિક ભક્તોને થર્મલ સ્ક્રીનિંગ સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે દર્શન કરવા દેવામાં આવે છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિર ભરૂચ જિલ્લાના કાવી કંબોઈમાં આવેલું છે. આ તીર્થસ્થાન નવ નદીના સંગમ ઉપર આજે સ્થિત છે. આ મંદિરમાં લગભગ 30 વર્ષથી મોટો મેળો ભરાય છે અને એ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો અહીં વર્ષોથી આવે છે. અને સ્તંભેશ્વર મહાદેવનું મહત્વ સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં ખૂબ જ વિસ્તારપૂર્વક વર્ણવેલું છે. આ મંદિરનો ઇતિહાસ ભગવાન શિવજીના પુત્ર કાર્તિકેયના કર્મસ્થળીના રૂપમાં અહીં સ્થિત છે. તારકાસુરનો વધ કાર્તિક સ્વામીએ આ જગ્યાએ કરેલો અને આ દૈવીય સ્થાન છે. અને લગભગ 30 વર્ષથી અહીં અતિ મહારુદ્ર યજ્ઞનો પણ આયોજન વર્ષોથી અહીં થતું હતું. આ વર્ષે કોરોનાની મહામારીના લીધે આ વર્ષે આ યજ્ઞનો કાર્યક્રમ પણ અહીં બંધ રાખવામાં આવ્યું છે. અને આજે લાખોની સંખ્યામાં જે ભાવિકો અન્નદાન મહાદાન છે, માણસ એક પણ વ્યક્તિને જો જમાડે તો એને અપાર પુણ્ય મળે એ ઉદ્દેશ્યથી અહીં લાખોની સંખ્યામાં ભાવિકોને અમે જમાડતા હતા. આ પ્રવૃત્તિ પણ કોરોનાની મહામારીના લીધે અને સરકારશ્રીની ગાઈડલાઇનના લીધે આ બધા જ કાર્યક્રમો આ વર્ષે અહીં સ્થગિત રાખવામાં આવ્યા છે. ત્યાર પછી રુદ્રાભિષેકના કાર્યક્રમો જે અહીં વર્ષોથી ચાલતા હતા એ પણ આ વર્ષે સ્થગિત છે. માત્ર બ્રાહ્મણો જ આ કાર્યક્રમ કરવાના છે.